શક્તિનાથ વિસ્તારમાં ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચતો યુવાન. ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચવા પડે તો એમાં કાંઈ ખોટું નથી એમ ભરૂચના દર્શન ઠક્કર સ્વાનુભાવે જણાવી રહ્યા છે. તેઓ વર્ષોથી પિતાની લારી ઉપર પિતાની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહ્યા છે. વરુદના શક્તિનાથ વિસ્તારમાં રહેતા અને પીએચડીની ડિગ્રી ધારક ડૉક્ટર દર્શન ઠક્કર વર્ષોથી દાળવડા, સમોસા અને ભજીયાની પિતાની લારીના વ્યવસાયને ચલાવી રહ્યા છે. ભરૂચના નારાયણનગરમાં રહેતા અને પિતાની સમોસાની લારી પર પિતાને સમોસા, ભજીયા, દાળવડા, કચોરી, વડાપાઉંના ધંધામાં મદદ કરતા રહી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી લીધા પછી પણ BAMA કર્યા બાદ સાયકોલોજીમાં MPhil અને મનોવિજ્ઞાનમાં ઉદ્યોગોના કર્મચારીઓ પર PhDની ડિગ્રી પણ મેળવી લીધી હતી અને ડૉક્ટરેટની પદવી લીધી હતી. હાલ આમોદ તાલુકાના સરભાણ ગામની કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. ડૉક્ટરેટની ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ પણ દર્શન તેમના પિતાને પહેલાંની જેમ જ મદદ કરી રહ્યા છે. પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પકોડા વેચીને પણ ભણેલા યુવાનો રોજગાર મેળવી શકે છે ની વાતથી પ્રભાવિત ડૉક્ટર દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે ભણતરનું લેવલ જ્યારે વધે છે ત્યારે સારી નોકરીની અપેક્ષાઓ વધે છે. પિતાનો વ્યવસાય સારો ચાલતો હોય એ વ્યવસાય અપનાવ્યો પણ જે યુવાનોને ભણતર પ્રમાણે જોબ વર્ક ન મળે ત્યારે દુઃખ થાય છે. સરકારે આવા ભણેલા યુવાનો માટે ભણતર પ્રમાણે સારું જોબ વર્ક મળે તેના માટે ધ્યાન આપવું જોઈએ. નામ ડૉક્ટર દર્શન કુમાર અટોલાલ ઠક્કર છે. હું ભરૂચથી ભરૂચમાં રહું છું કે મેં સાયકોલોજીમાં MA MPhil PhD કરેલું છે અને સાથે સાથે મારી આ ધંધાની પિતાની વારસાગત લારી છે, ધંધો એ પણ સાચું છું. પણ મોદીજીની જે વાત છે કે પકોડા વેચીને પણ વ્યક્તિ આગળ અભ્યાસ કરી શકે છે તે વાતથી હું પ્રભાવિત છું. પણ મારા જેવા કેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો જે છે એ આટલા ભણેલા ગણેલા હોવા છતાં રોજગારી મળતી નથી. તો મારી સરકારને પણ એવી વિનંતી છે કે એવા શિક્ષિત યુવાનોને નોકરી મળે, રોજગારી મળે, તો જેથી કરીને એમનું આર્થિક ગુજરાન ચાલી શકે. કારણ કે આવી પરિસ્થિતિમાં જ્યારે આર્થિક રીતે વ્યક્તિ ભણેલો છતાં બેકાર બેસશે. મારો તો વારસાગત ધંધો છે એટલે હું કરું છું. બાકી જે લોકોને માત્ર અભ્યાસની ડિગ્રી પર બેઠા હોય એ લોકોને તો આર્થિક રીતે રોજગારી મેળવી નોકરીની તકો નહીં મળતી હોવાથી બહુ એ લોકો ચિંતામાં અને દુઃખ છે એ વાતનું મને. હા, મેં મનોવિજ્ઞાનમાં PhD કર્યું. તેમાં ઉદ્યોગોના કર્મચારીઓ પર એમનો PhD અભ્યાસ હતો. ઉદ્યોગોના કર્મચારીઓના કાર્ય સંતોષ અને માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ એ વિષય ઉપર મેં PhD કરેલું છે. આ ધંધો તો મારો 1994થી લારી ચાલુ છે. ત્યારથી હું પપ્પાના વ્યવસાય સાથે જોડેલો છું. સાથે સાથે મેં અભ્યાસ પણ કર્યો છે. અત્યારે અહીંયા આગળ સમોસા, બ્રેડવાળા, ભજીયા, ચાઇનીઝ સમોસા, નાસ્તાની આઈટમ વેચે છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.